નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણો જે પાઠ ચાલુ છે એ પાઠની અંદર ભૂમિના પ્રકારો સુધી જોઈ ગયા છે, બરાબર? જેને આપણે ભૂમિના પ્રકારો છેલ્લે આપણે ટોપિકની ચર્ચા કરી હતી, ભૂમિના પ્રકારથી આગળ હવે જોવાનું છે. અહીંયા તમને પ્રવૃત્તિ સમજાય છે. પ્રવૃત્તિમાં અલગ અલગ રીતે નમૂના લઈને એની પ્રવૃત્તિ કરવાની છે. ચીકણી માટીવાળી, ગોરાડું, રેતાળ અને એના ફોટા પ્રમાણે જે દેખાય છે પ્રમાણે કરવાનું છે. માટીને ગૂંધવી, જે પહેલો ફોટો બતાવેલો છે, બરાબર, માટીને ગૂંધવી એવી રીતે કહેવાય. પછી જે આપણે ઘણી વખત માટીને પિંડ આ રીતે આકૃતિ બનાવતા હોય છે, માટીનો નળાકાર બનાવવો છે, પછી ગોળ દડો બનાવવો, માટીની રિંગ બનાવી. તો અહીંયા જે બતાવ્યું છે એ પ્રમાણે કે ચીકણી હોય, ઘોરાડું હોય અથવા રેતાળ જે છે એ પ્રમાણે પદ્ધતિ પ્રમાણે અલગ અલગ આ પ્રમાણે માટી લેવાની છે, જેમાં અહીંયા પદ્ધતિમાં બતાવેલું છે, બરાબર. હવે ચીકણી ભૂમિ મુઠ્ઠી ભરીને લો, તેમાંથી પથ્થર, કાંકરા કે ઘાસ વગેરે દૂર કરો, એના વિશે અહીંયા બતાવેલું છે. પછી શું કરવાનું છે કે ટીપું ટીપું પાણી નાખતા જવાનું, પછી ગુંદો જે ફોટામાં બતાવ્યું છે પ્રમાણે તરતા રહેવાનું કરશો. પછી પાણી નાખો, માટીના પિંડો બનાવી શકાય છે, ચીકણો આકૃતિ બીમાં જે બતાવ્યું છે પ્રમાણે. બીજું કે ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો, નળાકાર બનાવવાનો પ્રયત્ન કરો, રિંગ બનાવવાની રચના કરો જે ફોટામાં બતાવ્યું છે. તમે જોશો તો ચીકણી અને ઘોરાડું જે ભૂમિ છે જે તમે લીધી છે એનો તમે દડો બનાવી શકશો, પણ રેતાળ ભૂમિમાંથી તમે દડો બનાવી શકશો નહીં. કેમ? કારણ કે જે ચીકણી ભૂમિ જે છે માટીનો દડો નળાકાર રિંગ બનાવી શકાય છે, કારણ કે એની અંદર કણો જે છે એની સરખામણીમાં, ઘોરાડુંની સરખામણીમાં, ઘોરાડું ક્યાં, રેતાળની સરખામણીમાં જોશો તો નાના કણો હોય જેને પાણી સાથે મિક્સ કરતા એકબીજા સાથે સંપર્કમાં રહેશે. એ રીતે ઘોરાડું ભૂમિ જે છે એને માટીનો દડો જે છે તમે બનાવી શકશો, પણ રેતાળ ભૂમિની વાત કરવામાં આવે તો માટીનો દડો તમે બનાવી શકતા નથી. તો એની જે પ્રવૃત્તિ આ પ્રમાણે બતાવી છે કે કઈ માટી સારી છે જેનો તમે આ પ્રમાણે આ આકૃતિ જે છે જે તમને ફોટો બતાવેલો છે એ પ્રમાણે તમે બનાવી શકો છો. પ્રવૃત્તિ નંબર 9.4 બતાવી છે. આ પ્રવૃત્તિમાં 3 ટીમ બનાવવાની છે, બરાબર, અને વારાફરથી પ્રવૃત્તિ પ્રમાણે એ બી સી એન નામ આપી દેવાનું. જુદા જુદા પ્રકારની ભૂમિ નીચે મુજબની પ્રવૃત્તિ પ્રમાણે એ પીવીસી જે છે, જો શક્ય હોય તો નાનું ટીન કેન પણ તમે લઈ શકો છો, બોટલ જેવી પીવીસી છે એ પણ લઈ શકો છો. 5 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી હોય પ્રમાણે 20 સેન્ટીમીટર લાંબા ટુકડાને પણ તમે કાપી શકો છો, વાપરી શકો છો. જે સ્થાન પર ભૂમિ નમૂનો એકત્ર કરવાનો હોય ત્યાં શું કરવાનું છે, 2 સેન્ટીમીટર પાઇપ મૂકવાની છે જે તમને ફોટો બતાવેલો જ છે, બરાબર. તો એના ફોટા પ્રમાણે 200 ml પાણી તેમાં નાખવાનું, બરાબર, જેમાં ફોટામાં દેખાય છે પ્રમાણે આકૃતિમાં જોતા રહે. હવે 200 ml પાણી માપવા માટે 200 મિલી બોટલ વાપરી શકો છો. તમારી જોડે ચોક્કસ માપ ના હોય તો તમે એ પ્રમાણે જે આપણે કંઈક ઠંડા પીણા કે એવું કંઈક પીતા હોય તેના ઉપર બોટલ ઉપર સ્ટીકર હોય તો એના પર 200 ml એવી રીતે લખેલું હશે, તે પણ તમે ચોક્કસ માપ લઈ શકો છો. તમે પાણી નાખવાનું શરૂ કરો ત્યારનો સમય, એટલે ટી જે સમયગાળો જે છે નોંધતા જવાનું છે, બરાબર, અને એને T1 નામ આપવાનું. ના માપતા T1 નામ આપવાનું પહેલું. જ્યારે પાઇપમાંથી પૂરેપૂરું પાણી ખાલી થાય ત્યારનો સમય T2 નોંધો, બરાબર. આ પરથી અંતઃસ્રવણ જે સમયગાળો છે એ T2 અને -T1 એ શોધવાનો, જે T2માં જે આવ્યું મૂલ્ય એને T1 બાદ કરી દેવાના, બરાબર. આ રીતે જે સૂત્રની મદદથી અંતઃસ્રવણ જે દર છે એનું અહીંયા ટોપિક બતાવેલો છે સાઈડમાં. તો અહીંયા જે બતાવેલું છે અંતઃસ્રવણ દર એને આધારિત સમજાયેલું છે કે ભૂમિની અંદર
50 સેન્ટીમીટર બાય 50 બે ચૂડા ચોરસ બનાવ્યા. એક સરખા કદની બે બોટલો ભરી તેને બંને જગ્યાએ ચોરસ અને એક સરખી બોટલ ઠાલવી અને ઘરના તળિયા પર પાણી વહી ગયું, શોષણ ના પામ્યું અને બીજી તરફ કાચા રસ્તા પર પાણી શોષણ પામ્યું. તો અહીંયા જે અંતઃસ્રવણ જરણ એટલે શું કે જ્યારે તમે આ પ્રમાણે કેટલી વખત આપણે જોતા હોય છે વરસાદનું પાણી એ વહીને કોઈ અન્ય જગ્યાએ વહી જતું હોય છે, પણ કેટલું પાણી જે છે જમીનની અંદર ઉતરતું હોય છે જે અંતઃસ્રવણ કહેવામાં આવતું હોય છે. તો અહીંયા અંતઃસ્રવણ દરનું માપનની રીતે બતાવેલું છે. હવે અંતઃસ્રવણ જે છે એના સૂત્ર પ્રમાણે તમારે અહીંયા બતાવેલું છે બરાબર, એનું સૂત્ર થશે અંતઃસ્રવણ દર બરાબર મિલી મિની પ્રતિ મિનિટ પ્રમાણે પાણીની માત્રા જે જેટલા એમએલમાં લીધું એ પ્રમાણે. બીજું કે અંતઃસ્રવણ સમય જે T1 T2 જે નોંધ કરી આપણે એ પ્રમાણે. ઉદાહરણ તમને એક એક્ઝામ્પલ રીતે બતાવ્યું છે કે એક ચોક્કસ નમૂનો 200 મિલીને અંતઃસ્રવણ દર 20 મિનિટ લે છે તો અંતઃસ્રવણ દર જે છે તમે કેટલું પાણી લીધું તો 200 હોય કે જે બી લીધું હોય એને ક્યાં લખવાનું છે ઉપરની તરફ, અને જે એટલે સમયગાળો થયો 20 મિનિટ આ પ્રમાણે લખો તો ડિવાઈડેડ કરશે એટલે 10 મળશે, 0 0 ઉડી હશે, ડિવાઈડેડ કરશો એટલે 10 આવશે, 10 મિલી પ્રતિ મિનિટ પ્રમાણે જોવા મળશે. તો આ પ્રમાણે અંતઃસ્રવણનો દર તમે સરળતાથી ગણી શકો છો. હવે આગળ જે જોવાનું છે જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ 9.5 ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેવું જેમાં ભેજ દર્શાવતા ભૂમિમાં ભેજ એવી રીતનો ટોપિક છે. જ્યારે આપણે ઉનાળા છે ઉનાળાની જે ઋતુ છે દરમિયાન ગરમ દિવસોમાં ખેતર નજીકથી પસાર થયા છો કદાચ ભૂમિ પરની હવા થોડીક ઝડપથી લાગશે, આવું શા માટે દર્શાવતું અહીંયા પ્રવૃત્તિ દ્વારા તમને સમજાવ્યું છે. પ્રવૃત્તિ સમજી લઈએ પહેલાં, શું કહેવા માગે છે કે ઉત્કલન નળી સાધન સામગ્રી પ્રમાણે લેવાનું છે, બર્નર સ્ટેન્ડ ભૂમિના નમૂના પ્રમાણે લેવાનું છે, આ પ્રમાણે છે બરાબર. સ્ટેન્ડ ઉત્કલન નળી ભૂમિના નમૂના અંદરથી લેવાનું છે, બર્નર વડે એને ગરમ કરવાનું છે. તો પ્રમાણે આપણે અવલોકન કરીએ તો એક ઉત્કલન નળી લો, ભૂમિના નમૂના અંદર થોડાક નાખવાના, જ્યોત પર એને ગરમ કરવાનું છે. ગરમ કરશો એટલે ઉત્કલન નળીની ઉપરની સપાટી પર અવલોકન કરો તો તમને ટીપા જે છે આ પ્રમાણે જે ફોટામાં દેખાય છે એ પ્રમાણે બાજેલા તમને માલુમ પડશે, આજુબાજુ તમને એ પ્રમાણે જોવા મળશે. તો એ શું બતાવે છે, જ્યારે તમે આ પ્રમાણે ગરમ કરશો તો ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે એનું અવલોકન તમને બતાવેલું છે બરાબર. તો ઘણી વખત આપણે જોઈતા હોય છે કે ભૂમિ જે છે એ અગત્યની કહેવામાં આવે છે અને ભૂમિમાંની અંદર એક પ્રમાણે કહીએ તો ઉનાળાના જે ગરમ દિવસો જે છે એ પાણીની જે બાષ્પ જે છે એ સૂર્યપ્રકાશના જે કિરણો જે છે એ દરમિયાન ગરમ થતાં એ સૂર્યપ્રકાશના જે કિરણો છે પરાવર્તન કરતા હોય છે. એટલે ઉનાળાની જે ગરમ દિવસોની વાત કરવામાં આવે ત્યારે તો અહીંયા જે બતાવેલું છે ભૂમિની તો ઉપરની સપાટી આપણને ચળકતી લાગશે, તેનું કારણ છે કે જે ઉનાળાના જે ગરમ દિવસો છે એમાં ભૂમિમાંથી જે નીકળતી જે બાષ્પ જે છે એ ઉપરની તરફ આવશે અને એ સૂર્યપ્રકાશ જે છે એમાં જે કિરણો જે છે એનું પરાવર્તન કરશે અને એના કારણે એ આપણને ઘણી વખત આ પ્રકારે જોવા મળતું હોય છે. તો એ અહીંયા માહિતી એ પ્રમાણે સમજાવેલી છે કે ભૂમિની અંદર પણ ભેજની માત્રા હાજર છે જેની એક પ્રવૃત્તિ દ્વારા તમને બતાવેલું છે. આ પ્રવૃત્તિ તમે ઘરે તો નહીં જ કરી શકો અને કર્યું હોય તો એ પ્રમાણે જે ઉત્કલન નળીની જે બતાવેલું છે ઉત્કલન નળી એ હોય તો તમે કરી શકો છો, પણ એ ના હોય એટલા માટે કરવી હોય તો તમે કોઈ ભૂમિનો નમૂનો છે એને તમે બાષ્પ વાટકી અથવા વાટકીની અંદર તમે ગરમ કરશો તો કદાચ તમને એની આજુબાજુ પાણીના ટીપા કદાચ બાંધેલા તમને જોવા મળશે જ બરાબર. તો કરવી હોય તો તમે કરી શકો છો પણ ધ્યાન રાખવું જરૂરી છે બરાબર.